नमस्ते विद्यार्थी मित्रों, आज यूनिट एक में एक्टिविटी आठ करवानो छे। इट वॉज अ कोल्ड डे, ते ठंडो दिवस हतो। लास्ट यर, गया वर्षे, देर वॉज वन रियली रियली बेड डे, ते एक घणो खराब दिवस हतो। इट वॉज मंडे, ते सोमवार हतो। यूजली खरेखर There are about 50 students in my class, but that day there were only 5 students. અમારા ક્લાસમાં 25 સ્ટુડન્ટ છે, પણ તે દિવસે માત્ર 5 જ હાજર હતા. It was really cold. તે ઘણો ઠંડો દિવસ હતો. It was raining a lot. ખૂબ વરસાદ પડી રહ્યો હતો. It was dark and grey outside. બહારની બાજુ ડાર્ક એટલે અંધારું અને ગ્રે, ખૂબ જ અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન, તડકો ક્યાંય દેખાતો ન હતો. આઈ થિંક ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે આર સિક. મારા ખ્યાલથી સ્ટુડન્ટ એટલા માટે ના આવ્યા હતા કારણ કે તેઓ બીમાર હતા. ધે વેર એટ હોમ, તે ઘરે હશે. મે બી ધે વેર ઇન બેડ, તેઓ આરામ કરતા હશે. મિસ્ટર જોશી ઇઝ આઉટ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી છે, એ અમારા ક્લાસ ટીચર છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તે હંમેશા સ્કૂલે હાજર રહે છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, તે દિવસે સોમવારે પણ તેઓ હાજર હતા. લાસ્ટ મંડે વોઝ નોટ ડિફરન્ટ, તે મંડે ખરેખર ડિફરન્ટ એટલે કે અલગ ન હતો. હી વોઝ નોટ એટ હોમ, તેઓ ઘરે ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ, તેઓ ક્લાસરૂમમાં હતા અને તેઓ ઠંડા હતા, બીમાર હતા એવું દેખાય છે. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ, તેઓએ ગરમ કપડાં નહોતા પહેરેલા. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ. ખરે આમ જોતા બધા જ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, તેઓ ધ્રુજી રહ્યા હતા. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, સ્કૂલ એવું લાગી રહ્યું હતું કે ફ્રીઝ છે. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, જાણે કે અમારો રૂમ છે એ જામી ગયો હોય બરફથી. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, મિસ્ટર જોશી જાણે કે બરફ હોય તેવા લાગી રહ્યા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, આ નાનો એવો રૂમ ઘણો ઠંડો હતો, ખૂબ જ ઠંડો હતો. ઇટ વોઝ રેનિંગ હેલી, બહુ ખૂબ ભયંકર વરસાદ થઈ રહ્યો હતો. એન્ડ સોરી, આઈ લેફ ધ સ્કૂલ યરલી, હંમેશાની જેમ અમે સ્કૂલેથી પાછા આવ્યા. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ, તે રાત્રે વરસાદ બંધ થઈ ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સૂરજ દેખાયો. સો એવરીથિંગ વોઝ ઓકે, બધું જ બરાબર હતું. ધેર વોઝ 25 સ્ટુડન્ટ, નોટ ઓનલી 5, ખરેખર 25 સ્ટુડન્ટ હાજર હતા, 5 નહીં. બટ વેર વોઝ મિસ્ટર જોશી, કોણ મિસ્ટર જોશી ક્યાં છે? હી વોઝન્ટ ધેર, તે અહીં ન હતા. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ, તેઓ ઘરે હતા, બીમાર હતા અને બેડ પર હતા. ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરવાની કીધી છે. ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેઇન, કોલ્ડ એન્ડ રેઇન. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. મેની સ્ટુડન્ટ વેર નોટ એટ ધ સ્કૂલ. મેની સ્ટુડન્ટ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, સ્કૂલ આવ્યા નહોતા. ધેર વોઝ નો સનશાઇન, લોટ્સ ઓફ સ્ટુડન્ટ વેર સિક એટ હોમ. છઠ્ઠું છે, મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન ધ બેડ. સેવન્થ, ધ ક્લાસરૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. એઇટ, ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. 9, ધ રેઇન સ્ટોપ્ડ
एट 9:10 मिस्टर जोसी वॉज एट होम नेक्स्ट डे। आ प्रमाणे खाली જગ્યાઓ પૂરવાની છે ને પછી ખરા ખોટા છે તે આપણે જોઈએ। देर वेर 5 स्टूडेंट इन द क्लास दैट मंडे, તે દિવસે તે સોમવારે 5 સ્ટુડન્ટ જ હાજર હતા। ઓકે ટ્રુ। ઇટ વોઝ વોર્મ ઓન મંડે, તે મંડે ગરમ હતો। તો કે ના, કોલ્ડ હતો। મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે, હા તે દિવસે તે સોમવારે મિસ્ટર જોશી હાજર હતા। મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે, તેઓ બીજે દિવસે હાજર રહ્યા હતા, ના નહોતા રહ્યા, તો અહીંયા ફોલ્સ રહેશે। મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે, નેક્સ્ટ ડે તો સન એન્ડ શાઇનવાળો હતો, તડકાવાળો હતો, તો આ આવશે ફોલ્સ। બાકી આપણે એક્ટિવિટી 9 છે એ નવા વિડીયોમાં જોશું।